नमस्कार, वेलकम, स्वागत है तमारो MWP एज्युकेशन में। आज आपणे જોવાના છે 5મી એકમ કસોટીનો જે ટાઈમ ટેબલ પરિપત્ર બહાર પડ્યો છે ગુજરાત સરકાર દ્વારા, જેમાં ધોરણ નંબર 9 થી 12 વિશેનો જે તમને ટાઈમ ટેબલ આપેલો છે વિષય પ્રમાણે તે આપણે જોઈએ। તો જે ડિસેમ્બર માસની જે 5મી એકમ કસોટી છે તે ડિસેમ્બર એટલે કે 28 ડિસેમ્બરથી 2 જાન્યુઆરી દરમિયાન વિદ્યાર્થીઓને તેના પેપર એટલે કે દરેક સ્કૂલ દ્વારા પેપર મોકલવામાં આવશે, જેને તમારે 5 તારીખ સુધીમાં તમારે જમા કરાવવાના રહેશે। તો આપણે વાત કરીએ ધોરણ નંબર 9 માટે કે તેનો અભ્યાસક્રમ શું છે, જેમાં ઓક્ટોબર નવેમ્બર આ બંનેના કમ્બાઈન એટલે કે ગણિત વિષયની અંદર જોઈએ તો ચેપ્ટર નંબર 7 કે જેમાં 7.1, 7.2, 7.3, 7.4, પ્રમેય નંબર 7.2, પછી 7.5 અને 7.6 એટલા ટોપિક પૂછાવાના છે। અને નવેમ્બર માસનું જે ચેપ્ટર છે તે પ્રકરણ નંબર 11 એટલે કે રચનાઓને આધારિત 11.1 અને 11.2, જેમાં રચના કઈ કઈ છે 11.1, 11.2, 11.3 અને સ્વાધ્યાય 11.1 આખું, એટલું પૂછાવાનું છે એકમ કસોટીમાં આ ધોરણ નંબર 9 વિષય ગણિતની વાત થઈ। તેવી રીતે હવે વિજ્ઞાનમાં આપણે જોઈએ તો ફિઝિક્સની અંદર જે ચેપ્ટર 10 છે, ગુરુત્વાકર્ષણ, મુક્ત પતન, દ્રવ્યમાન અને વજન એટલા ટોપિક કરવાના છે, આમાંથી આપણે પૂછાશે। અને ચેપ્ટર નંબર 15માં વાત કરીએ તો અન્ન સ્ત્રોતોના સુધારણા, પાક ઉત્પાદનમાં સુધારણા એટલા ચેપ્ટર એટલે કે આટલા ટોપિકમાંથી ચેપ્ટર નંબર 15માં પૂછાશે। એટલે આ વાત થઈ ધોરણ નંબર 9 જે ડિસેમ્બર માસમાં એકમ કસોટી છે તે ગણિત અને વિજ્ઞાનને આ રીતનું પૂછાશે। હવે ધોરણ નંબર 10ની વાત કરીએ તો ધોરણ નંબર 10નો અભ્યાસક્રમ છે, જેમાં ઓક્ટોબર અને નવેમ્બર માસનો અભ્યાસક્રમ પૂછાવાનો છે, તેમાં ગણિત વિષયમાં જોઈએ તો ઓક્ટોબરની અંદર એટલે કે 6ઠા નંબરનું ચેપ્ટર ત્રિકોણ કે જેમાં કયા કયા ટોપિક છે, 6.1, 6.2, જેમાં સ્વાધ્યાય 6.1, પછી 6.3નો ટોપિક એટલે કે ત્રિકોણની સમરૂપતા, જેમાં સ્વાધ્યાય 6.2 ને એક્ઝામ્પલ પહેલો બીજો, પછી 6.4 ટોપિક છે ત્રિકોણની સમરૂપતાનો ઉદાહરણ, જેમાં ઉદાહરણ 5 અને 7, સ્વાધ્યાય 6.3, સ્વાધ્યાય 6.4નો અહીં તમને દાખલા નંબર આપેલા છે તે પ્રમાણે કરવાનું છે, અને પાયથાગોરસનો પ્રમેય ને ઉદાહરણ છે 11, પ્રમેય કયા બે કરવાના છે, 6.6 અને 6.8 આ બંને પ્રમેય કરવાના છે। નવેમ્બર માસનો ગણિતનો જે અભ્યાસક્રમ છે તેમાં ચેપ્ટર નંબર 4 દ્વિઘાત સમીકરણનું ચેપ્ટરમાં આપણે જોઈએ તો 4.1, 4.2, તે સિવાય ઉદાહરણ 1 અને 2, સ્વાધ્યાય 4.1 પૂરું, સ્વાધ્યાય 4.2 પૂરું, સ્વાધ્યાય 4.3માં અવ્યવીકરણ વડે ઉકેલ મેળવવાનો, તે જેમાં એક્ઝામ્પલ 3, 4, 5 અને 6, અને સ્વાધ્યાય 4.3નો પ્રશ્ન નંબર 2 થી 8, સ્વાધ્યાય 4.5ના બીજના રૂપ જેમાં ઉદાહરણ જે 10, 13, 14, 15, 16, 17, 18 અને સ્વાધ્યાય 4.4 સંપૂર્ણ, તે સિવાય 10મું ચેપ્ટર એટલે કે વર્તુળ, જેમાં 10.1ની થિયરી, 10.2ની વર્તુળનો સ્પર્શકની થિયરી, સ્વાધ્યાય 10.1 પૂર્ણ, 10.3 એટલે કે સમતલના કોઈ બિંદુમાંથી વર્તુળના સ્પર્શકની સંખ્યા, પછી છે સ્વાધ્યાય 10.2 અને એક્ઝામ્પલ 1, 2, 3, 6 અને 7, એટલે આ ટોટલ 3 ચેપ્ટર છે, 6, 4 અને 10। હવે સામાજિક વિજ્ઞાનની વાત કરીએ તો જેમાં ઓક્ટોબર માસનું ચેપ્ટર નંબર 6 એટલે કે ભારતમાં સાંસ્કૃતિક વારસાના સ્થળ, પ્રકરણ નંબર 20 ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારો, અને નવેમ્બર માસનું ચેપ્ટર છે ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ, એટલે કે બંને વિષયની અંદર 3-3 પાઠ આપણને પ્રકરણ આપણને અભ્યાસક્રમમાં આપેલા છે। એટલે આ થયું આપણે ધોરણ નંબર 10નો અભ્યાસક્રમ। હવે ધોરણ નંબર 11-12 સાયન્સ પ્રવાહનો અભ્યાસક્રમ આપણે જોઈએ તો સૌ પ્રથમ આપણે ધોરણ નંબર 11ની વાત કરીએ તો ઇંગ્લિશ જે સેકન્ડ લેંગ્વેજ છે તેનો આપણને અભ્યાસક્રમ આ પ્રમાણે આપેલો છે, જેમાં યુનિટ 5, પછી 6, 7, 8, ઇમેલ રાઇટિંગ ઓર રિપોર્ટ રાઇટિંગ ને ચેન્જ ધ ટેન્સ। અર્થશાસ્ત્રમાં વાત કરીએ તો ચેપ્ટર નંબર 4 પુરવઠો અને ચેપ્ટર નંબર 5 આવક અને ખર્ચના ખ્યાલો, અને બી એટલે કે વાણિજ્ય વ્યવસ્થાના સંચાલનમાં ચેપ્ટર નંબર 5 છે ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો 1 અને વ્યવસ્થાના સ્વરૂપો 2 ચેપ્ટર નંબર 6 અભ્યાસક્રમમાં છે। આ થયો 11 કોમર્સનો, હવે આપણે 12 કોમર્સની વાત કરીએ તો સૌપ્રથમ સેકન્ડ લેંગ્વેજમાં ઇંગ્લિશ આપણે જોઈએ તો યુનિટ 6, તે સિવાય ટોપિક તમને બધા આપેલા છે તે બધા દરેક ટોપિક, ગ્રામરની ટોપિક આપણે જોઈએ તો એપ્લિકેશન રાઇટિંગ અથવા તો
સ્પીચ રાઇટિંગ અને ચેન્જ ધ ટેન્સ. પછી છે અર્થશાસ્ત્ર, બીજો વિષય છે એમાં ચેપ્ટર નંબર 4 બેન્કિંગ અને નાણાકીય રીતિ, અને ચેપ્ટર નંબર 5 ગરીબી. પછી છે બીએની અંદર વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં પ્રકરણ નંબર 6 એટલે કે દોરોણી, અને પ્રકરણ નંબર 7 અંકુશ. તો હવે આટલા ચેપ્ટર 11-12 કોમર્સમાં અભ્યાસક્રમમાં છે. હવે વાત કરીએ સાયન્સ એટલે કે વિજ્ઞાન પ્રવાહની. ધોરણ નંબર 11-12 વિજ્ઞાન પ્રવાહની એકમ કસોટીને જોઈએ તો સૌપ્રથમ ધોરણ નંબર 11નો કેમેસ્ટ્રી એટલે કે રાસાયણિક વિજ્ઞાનમાં જોઈએ તો ચેપ્ટર નંબર 5 દ્રવ્યની વ્યવસ્થાઓ, ચેપ્ટર નંબર 6 ઉષ્માગતિશાસ્ત્ર, ચેપ્ટર નંબર 10 એસ વિભાગના તત્વ, ચેપ્ટર નંબર 8 રેડોક્સ પ્રક્રિયા. 11મામાં ફિઝિક્સમાં આપણે જોઈએ તો ચેપ્ટર નંબર 6 પ્રકરણ જે કાર્ય, ઉર્જા અને પાવર, ચેપ્ટર 7ની અંદર કણોના તંત્રો અને ચાક ગતિ, ચેપ્ટર 8માં આપણે ગુરુત્વાકર્ષણ એટલે આમાં ટોટલ 3 ચેપ્ટર છે. આ થયું 11મામાં. 11 સાયન્સની અંદર હવે 12 સાયન્સની વાત કરીએ આપણે. 12 સાયન્સમાં રસાયણ વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 7 પી વિભાગના તત્વો, 10મું ચેપ્ટર હેલોજન અને હેલો એરિન સંયોજનો, 11મું ચેપ્ટર આલ્કોહોલ ફિનોલ અને ઇથોર સંયોજનો, 12મું ચેપ્ટર આલ્ડિહાઇડ કીટોન અને કાર્બોક્સિલિક એસિડ સંયોજનો. આ થાય કેમિસ્ટ્રીના ટોટલ 4 ચેપ્ટર. હવે છે ફિઝિક્સના. ફિઝિક્સની આપણે વાત કરીએ તો તેમાં પણ 4 ચેપ્ટર છે. 6ઠું ચેપ્ટર છે વિદ્યુત ચુંબકીય પ્રેરણ, 7મું ચેપ્ટર છે પ્રત્યાવર્તી પ્રવાહો, 8મું છે વિદ્યુત ચુંબકીય તરંગ, અને 9મું છે કિરણ પ્રકાશશાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણો. એટલે ટોટલ 2 વિષય છે કેમિસ્ટ્રી અને ફિઝિક્સ ઉપર પૂછાવાનું છે. તો આ હતો આપણે દરેક ધોરણ એટલે કે 9-12નો વિજ્ઞાન પ્રવાહનો આપણે અભ્યાસક્રમ જોયો. વિદ્યાર્થી મિત્રો, દરેક એકમ કસોટીનું પેપર સોલ્યુશન ટૂંક સમયમાં અમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર મૂકીશું, તો તેના માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરો.